કક્ષા દ્વિતીય ભાષા પ્રથમ સત્ર આપણે હિન્દી ભણવાનું છે ધોરણ યાતાયાત એટલે કે વાહનોના નામ ચિત્ર પાઠ એટલે કે આપણને અલગ અલગ પ્રકારના આમાં જે ચિત્ર આપેલા છે તે આપણે બધા સમજશું ચિત્ર કહેવામાં આવે છે આપણે આગળ જોઈએ ચિત્રની અંદર ये પહાડ દીખ રહ હૈ ચાર પહાડ દીખ રહે હૈ આપણને चार पहाड़ પહાડ જોવા મળે છે પહાડ કે નીચે ઘાસ દેખાઈ દે રહી હૈ પહાડની નીચે તમે જોઈ શકો છો અહીંયા આપણને ઘાસ જોવા મળે છે ટ્રેન પટરી પર ચાલ રહી હૈ ટ્રેન છે એ પાટા ઉપર ચાલી રહી છે આપણે જોઈ શકીએ છીએ ટ્રેન મેં મુસાફિર બેઠે હોંગે ટ્રેનની અંદર જે મુસાફર લોકો છે એ પોતે યાત્રી લોકો બેઠા હશે ટ્રેન મેં ટિકિટ લગતા ટ્રેન ટ્રેનની અંદર જવું હોય આપણે મુસાફર મુસાફરી કરવા માટે તો આપણે એની અંદર ટિકિટ લાગે છે ટ્રેન મેં જો ટીટી હે વ ટિકિટ ચેક કરને કે લી આતા હે એટલે એમ કે છે આપણે જ્યારે ટ્રેનની અંદર બેઠા હોઈએ છીએ ત્યારે પોતે ટીટી છે એ પોતે ટિકિટ ચેક કરવા માટે આવતો હોય છે આસમાન મેં વાયુયાન ઓર વિમાન ઉડ રહે હૈ એમ કે છે કે આકાશની અંદર હેલિકોપ્ટર અને વિમાન બંને ઉડી રહ્યા છે વાયુયાન ઓર વિમાન મેં ભી ટિકિટ લગતા એમ કે છે કે વાયુ હેલીકોપ્ટર અને વિમાન બંનેની અંદર ટિકિટ લાગે છે ઉસકી દૂસરી ઓર દેખીએ પે ટાવર દિખાઈ દે રહા હૈ એમ કે છે કે આપણને યા ટાવર જોવા મળે છે ટાવર હે વ નેટવર્ક પૂરા કરતા હૈ ટાવર છે આપણને નેટવર્ક આપે છે अब आगे चलते हैं यहाँ पे हमें सड़क दिखाई दे रही है सड़क पर तीन यातायात के साधन दिखाई दे रहे हैं तीन साधन में पहला साधन मोटर कार दूसरा मोटरसाइकिल और तीसरा स्कूटर है मोटरसाइकिल मोटरसाइकिल मोटर साइकिल मोटर एटले के मोटर साइकिल स्कूटर एट ते स्कूटर મોટર કાર એટલે કે કાર ફોર વ્હીલ તમે જાણો છો ઓડી હમણાં બધી નીકળી છે તે મોટર કાર મોટર કાર કે ચાર પૈયે હોતે હે એમ કે છે કે કારના ચાર પૈડા હોય છે મોટર ઓર સ્કૂટર કે દો દો પૈયે હોતે હે તમને ખબર છે કે મોટર અને સ્કૂટર એ બેના બે બે પૈડા હોય છે આગે ચલતે ત્યાર પછી આપણે આગળ જોઈએ પે હમે બગીયા દેખાઈ દે રહ એમ કે બગીચાનું ચિત્ર આપણને અહીંયા સરસ મજાનું જોવા મળે છે બગીચે મેં કઈ પ્રકાર કે હમે ય ફૂલ દિખાઈ દે રહે હૈ જેસે કે ચંપા મોગરા ગુલાબ ગોઠગલ આદિ ફૂલ દિખાઈ દે રહે હૈ એમ કે છે કે આ બગીચાની અંદર આપણને ઘણા બધા અહીંયા ફૂલ જોવા મળે છે જેવી રીતે કે ચંપો છે પછી મોગરો છે ગુલાબ છે કમળ છે આ બધા આપણને અહીંયા ફૂલ જોવા મળે છે બગીચાની અંદર આપણને આ બધા ફૂલ જોવા મળે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બગીચે મેં પે અમે દો પેડ દેખાઈ દે રહે આપણને અહીંયા બે વૃક્ષ જોવા મળે છે उसके बाद हम देखते हैं कि यहाँ पे फिसल पट्टिया भी रखी हुई है बच्चे लोग ही यहाँ पे खेलने के लिए आते हैं। अपने जो सके घना बदा लपसिया जवा चकड़ियों जो मड़े थे अड़कों से पोते रमवाई यहाँ पे हमें एक यहाँ पे फीस दिखाई दे रही है कुछ बच्चे हैं यहाँ पर हमें बैठे दिखाई दे रहे हैं એમ કે છે આપણને અહીંયા માછલી જોવા મળે છે અહીંયા આવી રીતના શો પીસમાં રાખી છે તે માછલી આપણને અહીંયા જોવા છે અમુક બાળકો છે તે પોતે અહીંયા આપણને બેઠેલા જોવા મળે છે આ ખૂબ જ સરસ મજાનું આપણને અહીંયા ચિત્ર જોવા મળે છે ચાલો આપણે આગળ ચાલો અભ્યાસની અંદર પ્રશ્ન પેલો આપણને શું કીધું છે આપણે જોઈએ ચિત્ર દેખકર ફૂલ કે નામકી સૂચિ બનાવીએ હમણાં આપણે આગળ જે ચિત્ર જોઈ ગયા ને બગીચાનું એ બગીચામાં આપણે હમણાં અહીંયા ફૂલની વાત કરી કે આ પ્રકારના ફૂલ છે અહીંયા તો એમ કીધું છે પહેલાં પ્રશ્નની અંદર કે આ ફૂલની તમારે સૂચિ બનાવવાની છે ફૂલની સૂચિ સૂચિ એટલે શું ખબર છે કે આપણે એક કાગરિયામાં આપણે આ બધું યાદી તરીકે રાખવાનું છે કે આપણે ભૂલાય જાય નહીં તો ચાલો આપણે છે એ ફૂલની આ ફૂલના નામની આપણે યાદી બનાવીએ તો ચિત્ર દેખ કર ફૂલ કે નામો કી સૂચિ નીચે દીએ તો આપણે ચિત્ર દેખ કરી સૂચિ ચિત્ર મેં ચંપા મોગરા ગુલાબ ગુડહલ કે ફૂલ હે એમ કે છે કે ચિત્રની અંદર ચંપા મોગરો ગુલાબ ગુડગલ આવા ફૂલો આપણને અહીંયા જોવા મળે છે ચાલો ત્યાર પછી આપણે બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ ચિત્ર મેં નહીં હે એસે ફૂલો કી સૂચિ બનાવીએ એમ કે છે કે આ બગીચાના ચિત્રમાં જે ફૂલ નથી એની પણ તમારે સૂચિ બનાવવાની છે કમલ ગેંદા ચમેલી બારમાસી રાત્રાની સૂરજમુખી આદિ ફૂલ મેં દેખાઈ નહીં ગયે હે હમણાં હું જે બોલી ચમેલી ગેંદા બારમાસી આ બધા ફૂલ છે એ આપણને આ ચિત્રની અંદર જોવા મળેલા છે નહીં ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ આગળનું ચિત્ર સરસ મજાનું જોઈ ગયા બગીચા રસ્તો અને પહાડનું ચિત્ર હતું ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોઈએ બીજું ચિત્ર છે આપણે અત્યારે જોઈએ છીએ તો આ સમુદ્રનું આપણને ચિત્ર જોવા મળે છે ચાલો આપણે સમજીએ

और घर के नजदीक दो हमें पेड़ दिखाई दे रहे है और वो दोनों पेड़ हमें नारियल के दिखाई दे रहे है सरोवर में एक नाव और एक जहाज दिखाई दे रहा है सरोवर और सड़क के बीच यहाँ पे घास दिखाई दे रहा है और एक पेड़ नारियल का भी दिखाई दे रहा है और यहाँ पे हमें पहाड़ भी दिख रहा है एम के कि आपने एक घर जो छे घर ने બાજુમાં આપણને બે વૃક્ષ જોવા મળે છે તે બે વૃક્ષ છે તે આપણને નારિયેલના વૃક્ષ અહીંયા જોવા મળે છે સરોવરની અંદર એક નાવ નાવ એટલે કે હોડી અને જહાજ એટલે કે સમુદ્રની અંદર ચાલે તેવું એક વાહન છે જહાજ તે પોતે અહીંયા આપણને સરોવરની અંદર જોવા મળે છે અને રસ્તા અને સરોવરની વચ્ચે આપણને અહીંયા ઘાસ જોવા મળે છે અને નારિયેલનું પેડ આપણને અહીંયા પણ એક જોવા મળે છે અને અહીંયા આપણને એક પહાડ જોવા મળે છે ત્યાર પછી આપણે આગળ જઈએ यहाँ पे हमें एक सड़क दिखाई दे रही है सड़क पर यातायात के दो साधन दिखाई दे रहे हैं एक साधन रिक्शा और दूसरा साधन बस दिखाई दे रहा है रिक्शा है रिक्शा ड्राइवर रिक्शा चला रहा है कोई भी पैसेंजर हमें रिक्शा में दिखाई नहीं दे रहा है रिक्शा के तीन पहिए होते हैं बस ड्राइवर है वह बस चला रहा है

વાહનોના બે સાધનો આપણને જોવા મળે છે એક છે રિક્ષા અને બીજી છે બસ રિક્ષા પોતે ડ્રાઈવર છે એ પોતે રિક્ષા ચલાવી રહ્યો છે એટલે કે રિક્ષા ચલાવે છે અને રિક્ષાની અંદર કોઈ પણ પેસેન્જર એટલે કે કોઈ પણ વ્યક્તિ એમાં બેઠેલો આપણને દેખાતો નથી અને રિક્ષાના ત્રણ પૈડા હોય છે તો બીજી બાજુ જોઈએ તો બસ ડ્રાઈવર છે એ પણ બસ ચલાવી બસ ચલાવે છે અને બસની ઉપર આપણને અહીંયા સામાન જોવા મળે છે અને બસ ડ્રાઈવરના બસ છે તેના ચાર પૈડા હોય છે બીજી બાજુ જોઈએ તો આપણને અહીંયા બસ જોવા મળે છે બસ ડ્રાઈવર છે તે પોતે બસ ચલાવી રહ્યો છે બસની ઉપર આપણને અહીંયા થોડોક સામાન જોવા મળે છે અને બસના ચાર પૈડા હોય છે અને રિક્ષા ડ્રાઈવર અને બસ ડ્રાઈવર એ પોતાનો પોશાક એટલે કે પોતાના કપડાં તે પોતે ખાખી કલરના પહેરેલા આપણને જોવા મળે છે આપણે સ્કૂલની અંદર કેમ યુનિફોર્મ હોય છે કે બધાએ એક સરખા જ કપડાં પહેરવા જોઈએ તેવી જ રીતે રિક્ષાવાળા અને બસ ડ્રાઈવર બસ ડ્રાઈવરવાળાના અમુક સરકારના નિયમો હોય છે તે પ્રમાણે તે લોકોને ખાખી કપડાં જ પહેરવાના હોય છે આની નજીક એક સરોવર હોય તેવું આપણે હમણાં આ ચિત્ર સમજી ગયા છીએ ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ ચિત્ર દેખ કર યાતાયાત કે નામો કી સૂચિ બનાવીએ એટલે આપણે પહેલું ચિત્ર અને બીજું ચિત્ર પહેલું ચિત્ર આપણે કયું જોયું હતું બગીચાનું પહાડનું અને રસ્તાનું અને બીજું ચિત્ર આપણે કયું જોયું હતું સરોવરનું અને રસ્તા વચ્ચેનું આ આ જે બે આપણે ચિત્ર જોયા છે એમ કે છે કે આ ચિત્રની અંદર યાતાયાત કે સાધનો યાતાયાત કે સાધનો એટલે કે વાહનોના નામ આ બેય ચિત્રની અંદર જેટલા વાહનોના નામ છે તે વાહનોના નામ આપણે એક સૂચિ બનાવવાની છે મેં તમને આગળ જ કીધું ફૂલની અંદર કેમ આપણે સૂચિ બનાવી હતી ને એવી જ રીતના આની અંદર પણ આપણે સૂચિ બનાવવાની છે ચિત્ર મેં યાતાયાત કે એ સાધન હે સાયકિલ સ્કૂટર મોટરકાર રિક્ષા બસ નાવ જહાજ હેલિકોપ્ટર હવાઈ જહાજ ઓર રેલ આ બધા ચિત્રો આપણે આ બધા આપણે જે વાહનના સાધનો છે તે આપણે ચિત્રની અંદર જોઈ ગયા ચાલો ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ ઊન યાતાયાત કે સાધનો કે નામ બતાવીએ જો ચિત્ર મેં નહીં હે એમ કહે છે કે એ યાતાયાતના નામ બતાડો એટલે કે એવા વાહનોના સાધનો નામ કયો કે આપણે આ પહેલું ચિત્ર અને બીજું ચિત્ર એ બેની અંદર નહોતા ચાલો તો આપણે એવા નામ જોઈએ ટાંગા બેલગાડી ઊંટગાડી આદિ યાતાયાત કે સાધન ચિત્ર મેં નહીં થે ટાંગા ટાંગા એટલે કે ઘોડાગાડી બેલગાડી બેલગાડી એટલે કે બળદગાડું ઊંટ ગાડી એટલે આપણે ખબર છે ઊંટ ઉપર બેઠા હોઈએ બરાબર રણની અંદર જઈએ તેને ઊંટ ગાડી કહીએ છીએ એમ કે છે કે આવા સાધનો છે તે આપણે ચિત્રની અંદર જોયા નથી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપણે વાંચીએ આપને છીન યાતાયાત કે સાધનો કે નામ લીખે હે ઉને નીચે દીએ ગઈ તાલિકે તાલિકા મેં વર્ગીકૃત કી છીએ એમ કે છે કે આપણે જે યાતાયાતના જે નામો આપણે લખ્યા હતા ને સૂચિ બનાવી હતી ને એ બધા નામો આપણે આની અંદર તાલિકા એટલે કે આપણને ચાર બોક્સ આપ્યા છે એ ચારે ચાર બોક્સની અંદર આપણે જે પ્રમાણે સૂચના આપેલી હોય તે પ્રમાણે આપણે આમાં વર્ગીકૃત કરવાના છે તો ચાલો પેલું બોક્સ આપણે જોઈએ દો પૈય વાલે એટલે એમ કે છે દો વાલે એટલે કે બે પૈડાવાળા જે વાહનના સાધનોના નામ હોય તે આપણે આની અંદર લખવાના છે સાયકલ મોટર સાયકિલ સ્કૂટર ટાંગા સાયકલ તો આપણને ખબર જ છે આપણે બાળકો નાના હોય ત્યારે હકાલતા હોય તે બે બે પૈડાવાળી સાયકલ હોય છે મોટર સાયકલ એટલે કે કાર કારની અંદર પણ બે જ પૈડા હોય છે સ્કૂટર સ્કૂટરની અંદર પણ બે જ પૈડા હોય છે ટાંગા ટાંગા ઘોડાગાડી ઘોડાગાડીની અંદર પણ બે જ પૈડા હોય છે ત્યાર પછી આપણે બીજું કોષ્ટક જોઈએ તીન પૈયેવાલે તીન પૈયેવાલે એટલે કે ત્રણ પૈડાવાળા જે સાધનો હોય તેના નામ આપણને આમાં લખવાના કીધા છે તો રિક્ષા રિક્ષા હોય એના પણ ત્રણ જ પૈડા હોય છે ચાલો ત્યાર પછી આપણે ત્રીજું કોષ્ટક જોઈએ ચાર પૈયે વાલે એટલે કે ચાર પૈડાવાળા જે સાધનો હોય ને તેના નામામાં લખવાના છે તો મોટર કાર અને બસ મોટર કારના પણ ચાર પૈડા હોય છે ને બસના પર ચાર પૈડા જ હોય છે ચાલો ત્યાર પછી ચારસે અધિક પૈયેવાલે ચાર સે અધિક પૈયેવાળી એટલે શું ખબર છે કે ચારથી વધારે જેના પૈડા હોય ને એને કહેવામાં આવે છે તો બસ અને રેલ ટ્રેન એમ કહે છે કે બસના અને ટ્રેનના ચારથી વધારે પૈડા હોય છે બસના ચાર પણ હોઈ શકે અથવા ચારથી વધારે પણ હોઈ શકે છે ચાલો ત્યાર પછી આપણે તાલિકા બે જોઈએ તાલિકા બે આપણે તાલિકા એક જોયું ને ત્યાર પછી આ તાલિકા બે છે તાલિકા બે તો એમાં પેલું કેસ્ટ કોષ્ટક આપણે જોઈએ સડક પર ચલને વાલે યાતાયાત કે સાધન એટલે કે સડક એટલે કે રસ્તો રસ્તા ઉપર જે વાહનોના સાધનો ચાલે છે તેના નામ આપણને એમાં લખવાના કીધા છે જો મેં લેખા છે આપણે જોતા જઈએ મોટર કાર બસ સાયકલ રિક્ષા મોટર સાયકિલ ટાંગા સ્કૂટર આ બધા જે નામ છે એ રસ્તા ઉપર ચાલે છે આ બધા જે આપણે નામ લખા વાહનોના એ બધા ક્યાં ચાલે છે રસ્તા ઉપર ચાલો ત્યાર પછી આપણે કોષ્ટક નંબર બે જોઈએ મે ઉડને વાલે યાતાયાત કે સાધન એમ કે છે કે હવાની અંદર જે ઉડતા હોઈએ એવા વાહનોના નામ આપણે આમાં લખવાના કીધા છે તો આપણે જોઈએ વાયુયાન વિમાન એમ કે છે કે વાયુયાન અને વિમાન વાયુયાન એટલે કે હેલિકોપ્ટર અને વિમાનને તો આપણે ઓળખીએ જ છીએ ચાલો ત્યાર પછી પાણીમાં ચલને વાલે યાતાયાત કે સાધન પાણીની અંદર જે ચાલતા હોય એવા વાહનોના નામ આપણને લખવાના કીધા છે સ્ટીમબર જહાજ નાવ નાવ એટલે કે હોળી આ છે તે પોતે પાણીમાં ચાલતા હોઈએ છે આ હોમવર્ક આપેલું છે આજનું તે તમારે બે વાર લખવાનું રહેશે